કેમ છો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th સાયન્સ નું જે ચેપ્ટર છે, વિજ્ઞાન અને ટેકનોલોજી નું જે ચેપ્ટર છે, વિદ્યુત પ્રવાહ અને તેની અસર. તમે લોકો 6th ધોરણમાં વિદ્યુત પ્રવાહ વિષયનો અભ્યાસ કરી ગયા. આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુતના જે ઘટકો જે આપણે ડેઈલી આપણે રેગ્યુલર યુઝમાં લેતા હોઈએ, ઘણી વખત જોતા પણ હોઈએ, તો એવા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ, ખુલ્લો વિદ્યુત પરિપથ કોને કહેવાય, બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય, પછી MCB શું છે, ફ્યુઝ શું છે, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઉપર કયા સાધનો કાર્ય કરે છે, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એ અસરો વિશેનો પણ આપણે અહીંયા 14th ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો હવે તમે લોકો રોજબરોજની અંદર ઘણી વખત જોતા હોય વિદ્યુતના ઘટકો, તેની સંજ્ઞાઓ શું છે, એની સંજ્ઞાઓને કઈ રીતે દર્શાવી શકાય, બરાબર છે, એ અહીંયા આગળ આપેલું છે. તો 14.1 તમારું ટેક્સ્ટબુકમાં 14.1 જે છે કે વિદ્યુત પરિપથની અંદર વપરાતા કેટલાક જે ઘટકો છે, વિદ્યુત પરિપથમાં વપરાતા કેટલાક ઘટકો છે એની સંજ્ઞાઓ. તો વિદ્યુત કોષ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સેલ, સેલ કેવા કેવા યુઝ કરીએ છીએ, તો કે રિમોટમાં કરીએ છીએ, તો કે હા. પછી આપણે ઇલેક્ટ્રોનિક્સ બધા રમકડા આવે છે એમાં આપણે સેલ વાપરીએ છીએ, તો કે હા. પછી રિમોટમાં, તો કે હા. બરાબર છે. આ બધામાં આપણે સેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સેલના પણ બે પ્રકાર હોય. પછી જો ટોર્ચ હોય તો ટોર્ચમાં પણ આપણે સેલનો ઉપયોગ કરતા હોય, પણ ટોર્ચમાં જે સેલ વપરાય છે થોડો થિકનેસવાળો જડો હોય છે, જ્યારે રિમોટમાં વપરાય છે પેન્સિલ સેલ હોય પતલા. હવે તમે એને તમે જુઓ ને, એકદમ શાંતિથી તમે એનું ઓબ્ઝર્વેશન કરો ને, તો તમને આવો સેલ દેખાય. બરાબર છે. આ પતલો એક સેલ, એમાં ઉપર પ્લસ હોય, નીચે માઇનસ હોય, આવો સેલ હોય. બરાબર છે. આ ટાઈપનો સેલ હોય, ઉપર પ્લસ ધન ધ્રુવ અને નીચે માઇનસ ઋણ ધ્રુવ. એની સંજ્ઞા શું હોય, તો કે આ પાતળી જે રેખા છે ને આપણી, એ ધન ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે, પ્લસ એટલે ધન ધ્રુવ, અને આ માઇનસ જાડી, જાડી અને ટૂંકી રેખા. જો આ પાતળી અને લાંબી રેખા, આ જાડી અને ટૂંકી રેખા, આ શું છે, તો ઋણ ધ્રુવ. બેટરીમાં જોજો, આ એની સંજ્ઞા છે. વિદ્યુત બલ્બ બધાએ જોયા જશે, અત્યારે LED આવી ગયા. બરાબર છે. આપણે એ વિશે પણ સમજાવશું. પેલા બલ્બ આવતા, બલ્બની વચ્ચે 40 વોલ્ટના અને પીળા કલરના બલ્બ આવતા, એવા તપેલ, એકદમ થોડી વધારે હોય તો એકદમ અડવા જાવ તો તપી ગયા હોય, તે 40 વોલ્ટના, 60 વોલ્ટના, 100 વોલ્ટના બલ્બ. બરાબર છે. તો બલ્બની વચ્ચે ફિલામેન્ટ હોય, તો આ સંજ્ઞા છે બલ્બની, છે આ ફિલામેન્ટની સંજ્ઞા છે. વચ્ચે બલ્બ હોય, બલ્બની અંદર વચ્ચે ફિલામેન્ટ હોય, આ બલ્બ. નાના બલ્બ એવડાવડા આવે, ખબર છે, ઘણી વાર બેટરીમાં ને હોય નાના નાના બલ્બ, એટલે એની મેં અહીંયા બલ્બ ડ્રો કર્યો છે. બાકી મોટા બલ્બ પણ તમે બધા જોયા જ હોય. બરાબર છે. આ એની સંજ્ઞા છે, આ ફિલામેન્ટની સંજ્ઞા છે. આ રીતે બલ્બની સંજ્ઞા હોય. આ શું સૂચવે છે, તો કે બલ્બ વચ્ચે બલ્બ જોડ્યો હોય તો આ સંજ્ઞા હોય. વિદ્યુત પરિપથનું ડ્રો કરો, વચ્ચે બલ્બ જોડ્યો હોય તો આ સંજ્ઞા મૂકવી પડે. હવે વિદ્યુત પરિપથના જોડાણની અંદર વિદ્યુત કણ એટલે શું, તો કે સ્વિચ. આપણે આજે વિદ્યુત કણને શું કહેવાય, તો કે સ્વિચ. સ્વિચ ઘરમાં સ્વિચ બોર્ડ હોય ને, કે હા હોય ને. બરાબર છે. તો એ સ્વિચ જે છે એ જ્યારે ઓન કન્ડિશનમાં હોય ત્યારે બંને છેડા જે છે એ બંને છેડેથી સેલ સાથે જોડાયેલી હોય. ક્યાંય એક એ છેડો ખુલ્લો ન હોય, આ પરિપથ સિમ્પલ એમનું બતાવ્યું છે. બરાબર છે. અહીંયા સાફ્ટી પિન છે એ સ્વિચ તરીકે કાર્ય કરે છે. હવે આપણા ઘરમાં જે સ્વિચ બોર્ડ છે, આપણે સ્વિચ ઓન કરીએ, જેવી સ્વિચ ઓન કરીએ એટલે લાઇટ, પંખા, ટીવી જે કંઈ હોય એ ચાલુ થાય, તો ત્યારે કોન્ટેક છે ને ભેગા થાય છે. તો એ જે સંજ્ઞા છે ને અહીંયા છે. જો આ કોન્ટેક અહીંયા ભેગા હોય એટલે સ્વિચ ઓન છે. અંદર જે છેડા આપેલા હોય ત્યારે ઇલેક્ટ્રિશિયન આપણા ઘરે આવે, એ સ્વિચ બોર્ડ કાઢે, ત્યારે ઓબ્ઝર્વેશન કરજો. બે કોન્ટેક ભેગા થાય, વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ થતું હોય, આખો પરિપથ જે છે એ એની અંદર વિદ્યુત પ્રવાહ વહે, અને જે ટ્યુબલાઇટ છે, પંખા છે, ચાલુ થતા હોય ત્યારે બે કોન્ટેક ભેગા હોય આ રીતે. બરાબર છે. બંને કોન્ટેક ઓફ કન્ડિશનમાં આ કોન્ટેક ખુલ્લો હોય. બરાબર છે. ઓફ કન્ડિશનની અંદર
चौथी संख्या है विद्युत बल्ब खुले देखिए स्विच जरा ऑफ होए विद्युत पर जैसे स्विच ऑफ होए तेरे कांटेक्ट अभी इतने खुला जो खास जो अभी विद्युत बल्ब अच्छे कांटेक्ट नहीं छूटा चे जो स्विच ऑन चे तो कांटेक्ट आनी साथ चे बंदे छेड़ा ना कांटेक्ट देगा वो कोई यहाँ अगर स्विच ऑफ से ऑफ मतलब के बंद चे ऑफ स्थिति स्विच नहीं है तो बंद चे कांटेक्ट खुला चे आ साइन नो उपयोग करो पड़े जरा अपने विद्युत परिपथ ड्रॉ करता कोई है त्यारे बराबर छे હવે બેટરીની વાત કરીએ તો એક કરતા વધારે સેલ આપણે રમકડાની અંદર ઘણી વખત બે કે ચાર સેલનો ઉપયોગ કરતા હોઈએ બરાબર છે તો એમાં જો તમે સેલ ભરાવવાની રમકડાની અંદર આપણે તમે સેલ ભરાવવાનો પ્રયત્ન કરો ને તો ઘણી વખત તમે જોજો કે રિમોટ વાળી જે કાર અથવા તો કોઈ પણ એની જે બેટરીથી ચાલતી હોય ને કાર ચાલુ ન થાય તમને ઘણી વાર વિચાર આવે કે ચાલુ ન થતી એનો રીઝન શું હોય ખબર છે કે પ્લસ છેડા પ્લસ સાથે જોઈન્ટ થઈ ગયા હોય मतलब के તમે જ્યારે બેટરીમાં સેલ નાખો છો ત્યારે એક પ્લસ હોવો જોઈએ એક માઈનસ એક પ્લસ એક માઈનસ એ રીતે એને જોઈન્ટ કરવાના હોય પણ જ્યારે બે પ્લસ ભેગા થઈ જાય બે માઈનસ ભેગા થઈ જાય તો જે કાર છે એ મતલબ કે ફંક્શન કરવી જોઈએ કાર્ય કરવી જોઈએ ન કરતી હોય બરાબર છે એવી જ રીતે ઘણા આપણે સાધનો બનાવતા હોઈએ તો એની અંદર પણ બેટરીના છેડા આપતી વખતે એક ધન હોય તો સામે બીજું બીજા સેલનો ઋણ ધન ઋણ એ રીતે આપવું પડે શું કામ તો કે આપણે અગાઉ ભણી ગયા છીએ કે બે સમાન ધ્રુવો હોય સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય બરાબર છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું હોય છે તો હવે અહીંયા જુઓ તમે આપણે બેટરી જોઈન્ટ કરી છે બરાબર છે બેટરી બનાવી છે આપણે આવી રીતે એક લાકડાના બોર્ડ ઉપર બે બેટરીને આપણે જોઈન્ટ કરી દીધી છે બરાબર છે તો જો એક અહીંયા પ્લસ છે માઇનસ છે પછી બીજી બેટરી જે છે બીજી બીજો જે સેલ છે હે એનો અહીંયા પ્લસ છે એક અહીંયા માઇનસ એ રીતે કરું તો પ્લસ માઇનસ પ્લસ અહીંયા જો બતાવું તમને માઇનસ બરાબર છે પછી છેડા આવ્યા છે તો વાયર ઘરમાં ઘણીવાર ઇલેક્ટ્રિશિયન આવતો હોય વાયરિંગ થતો હોય તો તમે જોયું હશે વાયર લાલ પીળા ને ब्लू ने वहाँ होय रेड येलो ब्लू बराबर छे रेड येलो ने ब्लू तो હવે એની અંદર તમે કોઈ દિવસ ઉપર જોયું તો કે ઉપર પ્લાસ્ટિક નું કોટેડ હોય ઇન્સ્યુલેશન કરેલું હોય એટલે કે ઇન્સ્યુલેશન બરાબર છે તે તાર માટે તો કઈ નથી એટલે જો અંદર પાછા આવા કોપર ના હોય હોય જો આ ઉપર ઇન્સ્યુલેશન હોય રેડ કલર નું હોય યેલો કલર નું હોય બ્લુ કલર નું તમે વાયર જોયો છે ને અંદર જે તાર જે છે એ કોપર અથવા તો નિક્રોમનો બનેલો હોય જનરલી કોપરનો હોય છે બરાબર છે તો એવું શું કામ કરવામાં આવે ઇન્સ્યુલેશન તો કે ભાઈ ઘણી વખત એવું થતું હોય જો આપણે અત્યારે જે અહીંયા જોઈએ તો પંખામાં જો આ વાયર દેખાય છે બરાબર બ્લુ ને યેલો છે હવે એને અડવા જાવ તો તમને સોટો લાગે પણ જો એમાં ઇન્સ્યુલેશન કરેલું ન હોય ને ઇન્સ્યુલેશન કરેલું હોય તો કોપરનો તાર છે એકદમ ગરમ થાય અડવા જાવ એટલે શોક લાગે ગરમ લાગે પણ એકદમ પ્લાસ્ટિક આવી પ્લાસ્ટિક કોટેડ હોય પ્લાસ્ટિક કોટેડ હોય ઇન્સ્યુલેશન કરેલું હોય તો અડવા જાવ તો તમને કંઈ થાય નહીં બરાબર હું તો છેડાડવા નહીં ઇલેક્ટ્રિક ના કે છેડાડાય નહીં પણ ઇન્સ્યુલેશન કરેલું હોય તો આપણે એ તાર છે એ ગરમ લાગે નહીં બરાબર છે અને વીજ શોકથી પણ બચી શકાય તો આ તાર છે એ પિંક કલર નું ઇન્સ્યુલેશન પ્લાસ્ટિક નું ઇન્સ્યુલેશન કરેલું હોય આપણે એવું હશે તો અગાઉ જે આપણે વિડીયો હશે એમાં બતાવશું કે ભાઈ કઈ પ્રકારના હોય તો એની સંજ્ઞા આ હોય સીધી બેટરીની સંજ્ઞામાં તમે જોવો છો આ જાડી અને ટૂંકી રેખા માઇનસ પતલી રેખા પ્લસ પ્લસ સાથે અહીંયા જાડી અને ટૂંકી રેખા માઇનસ પ્લસ જોડાણો કઈ રીતે માઇનસ પ્લસ અલગ અલગ ધ્રુવો વચ્ચે થાય તમે ઘણી વાર મેં તમને કીધું કે રમકડામાં આપણે સેલ ભરાવતા હોય તો જો રમકડું ચાલે નહીં એક સરખી સાઈડમાં તમે પ્લસ પ્લસ મૂકી દો તો કે માઇનસ માઇનસ એક પ્લસ એક માઇનસ આ સાઈડ અને રિવર્સમાં આપણે માઇનસ લીધું હોય બરાબર છે તો એ રીતે આપણે છેડા આપતા હોઈએ છીએ પ્રશ્ન છે બેટરી એટલે શું મતલબ કે ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે બેટરી કોને કેસમાં આપણે અને બેટરીમાં વિદ્યુત કોષની ગોઠવણી કઈ રીતે હોય છે હવે જો બેટરી કોને કહેવાય તો એક સેલ સાથે આપણે જ્યારે બીજા સેલનું જોડાણ કરીએ બે બેટરી ટૂંકમાં એટલે ટૂંકમાં એક સેલનું બીજા સેલ સાથે જોડાણ કરવામાં આવે તો એ આખી જે રચના બને છે એને બેટરી કહેવાય ઘણી વખત એકી સાથે ચાર સેલનું જોડાણ કરવામાં આવે એક બે ત્રણ અને ચાર ચાર સેલ ઘણી વાર એક મોટી
50 સેલનો ઉપયોગ થતો હોય, બરાબર છે? તો અને ઘણી વખત આની બેટરી તમે જોઈ રહી છે, ખબર છે, પ્લસ અને માઇનસ છેડાઓ આપેલા હોય. ઘણી વખત આપણે સાયન્સ ફેરની અંદર એક બેટરીનો ઉપયોગ કરતા હોય છે. તો એક વિદ્યુત કોષનો ધનધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના અપૂર્ણધ્રુવ સાથે જોડવામાં આવે તો આ બે કે તેથી વધુ વિદ્યુત કોષનો જો જોડાણ બનતો હોય તો એને બેટરી કહેવાય. જેમ કે અહીં અમે બે સેલને સાથે જોડ્યા છે. એક સેલનો આ ધનધ્રુવ છે, આ બીજા સેલના આ ઋણ ધ્રુવ સાથે બીજા સેલનો કયો ધ્રુવ જોડાયેલો છે તો કે ધનધ્રુવ. આ ઋણ આ ધન, બરાબર છે? અહીંયા વાયરિંગ આપણે મતલબ કે વાયરો સાથે પછી આની એક સર્કિટ જોડા સર્કિટનું જોડાણ થતું હોય તો આ એક ખાલી આવી રીતે છે. આ સ્વીચ છે, આ
માં નથી આ બંને કોન્ટેક્ટ ભેગા નથી બરાબર છે ખુલ્લો છે જો ખુલ્લો છે આ સ્વિચ આમ પડેલી નથી ખુલ્લો મતલબ કે કોન્ટેક્ટ ખુલ્લા છે તો જ્યારે વિદ્યુત કળ એટલે કે સ્વિચ અથવા તો વિદ્યુત કળ આપણે અહીંયા એ શબ્દનો ઉપયોગ કરીએ તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી એથી વિદ્યુત પ્રવાહ ન હોય વિદ્યુત પ્રવાહ ન હોય એટલે બલ્બ પ્રકાશિત થતો નથી તો જ્યારે સ્વિચ જે છે એ ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ ન થાય તો આવો પરિપથ અત્યારે જે કન્ડિશન છે ખુલ્લો વિદ્યુત પરિપથ છે ખુલ્લા વિદ્યુત પરિપથની અંદર એક પણ વિભાગમાં વિદ્યુત પ્રવાહ વહન ન થાય ન થાય એટલે બલ્બ છે એ પ્રકાશિત સાદા વિદ્યુત પરિપથની આકૃતિ દોરી અને બંધ પરિપથ કોને કહેવાય અને ખુલ્લો વિદ્યુત પરિપથ કોને કહેવાય એના વિશેની આપણે સમજણ મેળવી શકીએ અને આ આપણે જે રચના છે એ પણ સાદી સિમ્પલ ઘરે પણ બનાવી શકીએ બરાબર છે તો આવી જ રીતે આગળ આપણે જઈશું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો કયા કયા છે ચુંબકીય અસર એમસીબી પછી ફ્યુઝ બરાબર છે શોર્ટ સર્કિટ એટલે શું આ બધા વિશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સરસ રીતે સમજાવીશું હાલ અહીંયા જેટલું સમજાવીએ છીએ સમજાવેલું છે બધું ટેક્સ્ટ બુકમાં તમે જોજો વાંચજો વિચારજો બરાબર છે ચલાવજો